तू ही सागर, तू ही सागर है, तू ही किनारा। ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। आजे स्मरण विहार दरमियान એક દિવ્યતાનો માર્ગ પકડાયો છે. એક સફેદ પોસ્ટકાર્ડ આવ્યું ટપાલમાં, તેમાં થોડાક જ ફૂલ જેવા શબ્દો વેરાયેલા હતા. ભાઈ, કાંઈ જ કામ નથી, બસ તમે બહુ આ યાદ આવ્યા એટલે વિચાર્યું કે લાવ મળી લઉં. લેખિતન ઈશા. નંદીગ્રામ દ્વારા 12 વર્ષ પહેલાં ધરમપુરમાં દૂર દરાજના ગામોમાં શૌચાલય બાંધી આપવાનો પ્રકલ્પ ચાલે. તે સમયે એક સફેદ પરબીડિયું ટપાલમાં આવ્યું. ભાઈ, નંદીગ્રામના શૌચાલય પ્રસંગ અંગે તમે રૂડો લેખ લખ્યો. તે વાંચીને તરત તે લેખના એક વાચક ગાંધીજન બળવંતભાઈ દેસાઈએ રૂપિયા 51,000 ચેક મોકલી આપ્યો. મને થયું સાચુકલા શબ્દોમાં કેટલું પ્રેરક અજવાળું પડ્યું છે. લિખિતન ઈશા. ઓસ્ટ્રેલિયાથી આવેલા યુવા દંપતિને લઈને નંદીગ્રામ પહોંચ્યા. ખબર નહીં કેમ પણ ઝેલમ હાર્દિકને મળીને કુંદનિકાબેન અતિ પ્રસન્ન થયા. પોતે ડાબા કાને વધુ સંભળાય એટલે ઝેલમને ડાબી બાજુ બેસાડીને ગીત ગાવાનું કહ્યું. એવા રે મળેલા મનના મેળ, આ કરુણા કંઠ ગવાતું ગીત અચાનક જ અટક્યું, કારણ ઝેલમની આંખો ચોધાર આંસુએ વરસવા લાગી. ઈશામાં અને ઝેલમ આત્મીય પ્રવાહમાં વહેવા લાગ્યા. થોડી પળો પછી બધું સ્વસ્થ થયું ત્યારે એક નાના છોડ સાથેનું કુંડું ઝેલમના હાથમાં મૂકી સૌને કહે, ભાઈ, દીકરી તો આપણા ઘરનો તુલસી ક્યારો છે, એટલે આ રૂજુ હૃદયને મારી લાગણી સ્મરણ રૂપે આપું છું. કરુણાનું ઝરણું મૌન સાધના સાથે નંદીગ્રામમાં એવું વહ્યું છે કે તે વિનાશ વર્ષો સુધી ગુરુ ગોરખનાથની ચેતનાને પ્રજ્વલિત રાખશે. હા, કુંદની કાકા પડ્યા એક સર્જક, એટલે માં ઈશા એક સાધક. હવે નશ્વર દેહ અહીં નથી, ઓથર ઇન એમ્બ્રિયો એ તો ક્યારની વિદાય લઈ લીધી છે. બાળપણ આકાશ વૃક્ષો મેદાનોની વચ્ચે વીત્યું. ચૂડામાં જન્મીને પછી ગોધરાના એક આઉટસ્કર્ટમાં ઓછા મકાનો ને ખુલ્લા મેદાનોની વચ્ચે. એક બેનપણી વિમલાએ લખેલા એક પત્રમાં નીચે લખેલું, આપને હરઘડી યાદ કરનાર વિમલા. અરે, કેટલા સરસ અક્ષરો! નાનકડી કુંદનિકા તો રાજી પડી, દોડી ખુલ્લા મેદાનમાં ને આકાશ સામે ખુલ્લી સૂઈ ગઈને બે હાથ પોળા કરી પોકારવા લાગી, હે ભગવાન, મને સુંદર લખતા શીખવજો. સાચા દિલની બાળકીની પ્રાર્થના ભગવાને બરાબર સાંભળી અને તેને ફાળે 7 પગલાં આકાશમાં અને પરમ સમીપેની લેખિકા બનવાનું આવ્યું. 16 વર્ષે તો એમણે શેક્સપિયરને વાંચી લીધા, રવ દેસાઈનું ગ્રામ લક્ષ્મી વાંચેલું. તે એક સોમાને ઘરે બોલાવીને ભણાવે. બાપુજી વડીલ મિત્ર જેવા એટલે એમણે કહ્યું, બેટા, આ સોમાને તું ભણાવે તે તો સારું, પણ તું એને અડે તે ખોટું. અને કુંદનિકાને વીજળીના કરંટ જેવો ઝટકો લાગ્યો. મારે કોઈ જ્ઞાતિ નથી, એવું બે ધડક છેલ્લે સુધી કહેનાર કુંદકાનાજી
સિવાય ઘરના બધા જ દેરાસર છાય. ચોથા ધોરણમાં રવિશંકર જોશી આધ્યાત્મિક અને પ્રેમા શિક્ષક ગુજરાતી ભણાવે. એક નિબંધ લખવાનું કહેવાયું કે તરત લખવાનું શરૂ. શિક્ષક નિબંધ વાંચી બોલ્યા, ત્યાં નિબંધ પહેલેથી તૈયાર કરી રાખેલો. કુંદનિકાનો નિબંધ આખા વર્ગમાં વાંચી સંભળાવ્યો અને નીચે લખ્યું, ઓથર ઇન એમ્બ્રિયો. આ નોંધનો અર્થ આજે આપણને સમજાય છે. 1949-50માં જે કૃષ્ણમૂર્તિને જોયા, મળ્યા, વાતો કરી, પ્રવચનો સાંભળ્યા અને અંતરંગ યાત્રી બન્યા. નાનપણમાં જેકેની કવિતાઓ વાંચેલી, ત્યારથી નક્કી હતું કે મોટા થઈને આમને વાંચીશ. જ્યારે ગોષ્ઠી કરી ત્યારે કુંદનિકાબેન અચૂક બોલ્યા છે, નો ઓથોરિટી, નો ગુરુ, નો ડિસાઇપલ, ટ્રુથ ઇઝ અ પાથલેસ લેન્ડ. નવનીત સમર્પણના વિશેષ અંકમાં સંપાદક તરીકે સાંઈ મકરંદ દવેને કવિતા લખવાનું આમંત્રણ આપવા લખ્યું, આપ કવિતા દ્વારા ગમતાનો ગુલાલ કરો તેવી વિનંતી છે. જવાબમાં મકરંદ દવે કવિતા લખી મોકલી, ગમતું મળે તો અલ્યા ગુંજે અને ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ. પહેલાં ગોંડલ અને પછી મુંબઈથી બંને જીવ આવ્યા. સાંઈ મકરંદ અને કુંદનિકાજી 1986માં નંદીગ્રામમાં ભાવનાની મૂડીથી સેવા અને સાધનામાં ઊંડા ઉતર્યા. દિવ્ય તત્વ સાથેનું અનુસંધાન એવું સધાયું કે નંદીગ્રામ ડિઝાઇન બાય સમ પાવર એન્ડ લેન્ડ બાય અનનોન ફેક્ટર બની ગયું. કવિ અનિલ જોશીની પંક્તિઓનું સ્મરણ અવશ્ય થઈ જ જાય. હું તો નીકળી ગઈ તારી તલાશમાં, હું તો નીકળી ગઈ બહારના ઉજાસમાં, સાત પગલાં આકાશમાં. ઢૂંઢતા હૈ તો કિસકા સહારા.